सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर पूर्ण नवमो ने तरंग चौपन એમાં છેલ્લે કથા લખે છે કે ભગવાન શ્રીહરિ બોટાદને વિશે પધાર્યા છે અને ત્યાં બધી જ નારીઓ બોટાદની ભેગી થઈ છે। સમય ઉપર જે સેવા કરે છે ભગવાનને બહુ ગમે છે એ વિશે એક વાત। સ્વામીએ જે નારીઓ દોડીને મોતીથી વધાવવા મહારાજને આવી હતી એ બાબતે કરી હતી। પૂર્વ નવમું અને તરંગ ચોપ્પન એમાં સ્વામી લખે છે ને મુક્ત મને ઉત્તમ રાજાને આગળ કથા સંભળાવે છે। સમય પર જો ઉપજો ગમે આયે રામચંદ્ર કી પક્ષ રખાયે તાકો જસ દિન દિન રહે બારી તાકો જસ દિન દિન રહે બારી ઘર ઘર ગાવત અબે નર નારી ઘર ઘર ગાવત અબે નર નારી। સ્વામી લખે છે વાનરો યોગ્ય સમયે રામચંદ્રજીની સેવામાં ઉપયોગી થયા અને રામના પક્ષમાં રહીને લડ્યા તો તે વાનરોનો યશ દિન પ્રતિદિન વધતો રહ્યો છે। હજી એ ઘેર ઘેર નરનારી તે યશને ગાય છે। બરોબર સમયે ઉપયોગમાં આવેલ અણુ જેટલી વાત પણ બ્રહ્માંડ જેટલી લખાય છે અને તે અણુ જેટલી વાત કંચનના બ્રહ્માંડો બનાવે તો પણ તેની બરોબર ન થાય। ગોપીઓ અને ગોવાળો વનમાં ફરનારા હતા તેઓ કંઈ વિપ્ર અને રાજાના જેવા ગણાય નહીં। તેઓ ઢનાઢ્યના તો લેખામાં જ નહીં છતાં પણ તે બધા કરતાં તેમનો યશ ઘણો ઉજ્જવળ થયો। વેશ્યા તો અત્યંત વ્યભિચારીની હોય છે તેનું નામ લઈએ તો પણ દોષ લાગે છતાં પિંગળાએ ભગવાનનું ભજન કર્યું તે મંગળરૂપ થઈ। અજામિલ અત્યંત અધમ હતો તો પણ નારાયણ નામથી તેનો ઉદ્ધાર થયો હતો। સત્સંગની વાત ઘણી અગમ્ય છે, સત્સંગ થયા વિના તેનો લાભ મળતો નથી તે વાત ભાગવતમાં ઠેક ઠેકાને કહેલી છે। ભગવાનના ભજનનું કરનારો અંત્ય જ હોય તો પણ તે હરિવ વિમુખ વિપ્ર કરતાં મોટો છે અને તે ભગવત ભજન કરનારાને ફરીવાર બહુ ભટકન રહેતું નથી। આધારાનંદ સ્વામી લખે છે કે વાંદરો રામચંદ્રજીની સેવામાં ઉપયોગી થયા તો એમનો યશ આ જ દિવસ સુધી ગવાય છે। સમય ઉપર કરેલી સેવા એ નોંધાય છે, અણુ જેટલી કરેલી સેવા હોય
તો પણ એને બ્રહ્માંડ ઉગાર્યા જેટલી લેખાય છે અને બ્રહ્માંડ ઉગાર્યા જેવી ગણાય છે. ગોપીઓને ગોવાળો વનમાં ફરતા હતા, છતાં પણ બ્રાહ્મણ અને રાજા જેવા ગણાના નહીં, એના જેવા ગણાય નહીં, છતાં ધનાઢ્ય કે રૂપિયાવાળા કે રાજાઓ કરતાં પણ એમનો યશ ઉજ્જવળ થયો. કારણ કે ભગવાનને ભજતા હતા અને ભગવાનની સમય ઉપર એમને સેવા કરી હતી. અજામિલ જેવો અધમ જ્ઞાતિનો હતો પણ સત્સંગ થયો, એક સંતનો યોગ થયો તો અજામિલ છે નારાયણ નામથી એનો ઉદ્ધાર થઈ ગયો. માટે સમય ઉપરની કરેલી સેવાથી ભગવાન, ભગવાનના સંતો ભક્તો બધાએ રાજી થાય છે એવો સ્વામીનો કહેવાનો હાર્દ છે. પશુ પંખી તરુ સરહી સરિતા, હરિજોગ ગીરી ભયો પુનિતા, ત્રણ ગુછલતા વેલે જેતી, કુપ કુંડ વ્યાપી કહાવત ત્રેતી, કુપ કુંડ વ્યાપી કહાવત તેતી. પશુ પક્ષી વૃક્ષ તળાવ નદી ઘાસ ગુચ્છ લતા વેલો કુંડ કૂવો અને વાવ એ બધા ભગવાનના યોગથી અત્યંત પવિત્ર થાય છે. ભગવાનનું કોઈ ભજન કરે એ અંત્ય જ જાતિમાં જન્મેલો હોય, ભગવાનનું જે ભજન કરે એ ગમે તેવી નીચ જ્ઞાતિમાં જન્મેલો હોય તો પણ એ સર્વથી ઊંચો છે એમ તમામ શાસ્ત્રો કહે છે. જેને જેને ભગવાનનો યોગ થયો એ બધાય ભાગ્યશાળી છે, ચાહે કૂવો હોય, ચાહે વાવ હોય, ચાહે ખેતર હોય, એ બધાય ભાગ્યશાળી છે. કારણ કે એના યોગે કરીને અનેક જીવોના કલ્યાણ થાય છે. કાલી અને નાગ જેવા જળજંતુઓ પણ ભગવાનના સંબંધને લીધે ધન્ય ભાગ્ય લખાયા છે, તો મનુષ્યના ભાગ્ય બાબતમાં શું કહેવું? ભગવાનના યોગ વિના તો વિદ્વાન વિપ્રો કર્મકાંડમાં કુશળ હતા, જપ તપ વ્રત તીર્થ અને યજ્ઞના કરનારા હતા, તો પણ મોક્ષ પદ પામી શક્યા નહીં. માટે ભગવાનના યોગ વિના સાધન ફળે નહીં અને મોક્ષ થાય નહીં. એટલા માટે વેદ અને પુરાણનો એવો સિદ્ધાંત છે, ભગવાનના સંબંધ સિવાય કોઈનો મોક્ષ થતો નથી. ભગવાનના સંબંધવાળાનો સંબંધ પણ ઘણો ભારે કહેવાય અને તેના સંબંધીનો પણ સંબંધ સુખકારી હોય છે. વેદ પુરાણ કો સિદ્ધાંત હે એહી, હરિ કે સંબંધ વિન મોક્ષ ન કેહી, હરિ કે સંબંધ કો સંબંધ હે બારી, તિન કે સંબંધ કો સંબંધ સુખકારી, તિન કે સંબંધ કો સંબંધ સુખકારી. વેદ અને પુરાણોનો એવો સિદ્ધાંત છે, ભગવાનના સંબંધ સિવાય કોઈનો મોક્ષ થતો નથી. ભગવાનના સંબંધવાળાનો સંબંધ પણ ઘણો ભારે કહેવાય. કાં તો આ જીવને કલ્યાણ માટે ભગવાનનો સંબંધ થવો જોઈએ અને કાં તો ભગવાનના સંબંધવાળાનો સંબંધ થવો જોઈએ. જો ભગવાનના સંબંધવાળાનો સંબંધ થાય તો પણ જીવનું કલ્યાણ થાય, ભગવાનનો ડાયરેક્ટ સંબંધ ન થઈ શકે. તો ભગવાનના સંબંધવાળા જે એકાંતિક સંત હોય, એકાંતિક ભક્ત હોય, એનો સંબંધ કરે તો એના દ્વારા ભગવાનનો સંબંધ થઈ જાય. આપણા ઘરની અંદર રહેલી લાઇટ છે, આપણા ઘરમાં રહેલું જે ફ્રીજ છે, ટીવી છે, એને થર્મલ પાવર સ્ટેશન સાથે કનેક્શન કરવું હોય તો સીધું સંબંધ એનો ન થઈ શકે. પણ થાંભલા સાથે જો એનું કનેક્શન થઈ જાય છે, ઘરના મીટર સાથે જો એનું કનેક્શન થઈ જાય છે, તો આખરે એનું કનેક્શન થેક પાવર સ્ટેશન સુધી પણ થઈ જાય છે. પાવર સ્ટેશન સાથે અત્યારે ચાલતી આ તમામ ઇલેક્ટ્રિસિટીના જેટલા સાધનો છે, એ સાધનો દૂર પડેલું પાવર સ્ટેશન એની સાથે જોઈન્ટ છે એવું કહી શકાય, એ વાત સત્ય પણ છે.
પરંતુ એ સાધન સીધા એ પાવર સ્ટેશનમાં જોઈન્ટ ન થઈ શકે એ વાત પણ એટલી જ સત્ય છે. ભગવાનનો સંબંધ અખંડ રાખવો બહુ કઠણ છે, ભગવાનનો સંબંધ થવો અતિ કઠણ છે, પરંતુ ભગવાનનો ડાયરેક્ટ સંબંધ કઠણ છે, પણ ભગવાનનો સંબંધ સંત દ્વારા કરવો, ભગવાનનો સંબંધ ભક્ત દ્વારા કરવો, એમના જે એકાંતિક સંતો અને ભક્તો આ પૃથ્વી પર બિરાજતા હોય એવા સંતો અને ભક્તોનો સંબંધ રાખવો, એનાથી બહુ મોટું બીજબળ થાય છે. ભગવાનના સંતો અને ભક્તો ભગવાનના સંબંધવાળા છે અને ક્યારેક ગૌણ ન સમજવા. શ્રીજી મહારાજ કહે છે, ભગવાનના સંબંધવાળું વૃક્ષ હોય, જગ્યા હોય, એનું પણ મહાત્મ્ય સમજે તો જે ભગવાનનું અખંડ ભજન કરતા હોય, ભગવાનના ધર્મ નિયમ પાળતા હોય એવા સંતો ભક્તોનું મહાત્મ્ય કેમ ના સમજે. એવા સંતો અને એવા ભક્તોનું મહાત્મ્ય સમજીને એમની સાથે ગાઢ સંબંધ રાખવો. અહીં કહે છે, એ સંબંધ પણ ઘણો ભારે કહેવાય, એનાથી કેવડું મોટું કામ થઈ જાય છે. પશુને જો સંબંધ થયો તો પશુના કામ થઈ ગયા છે, કુસંગીને જો સંબંધ થયો તો કુસંગીના કામ થઈ ગયા છે. સંબંધ એટલું મોટું કામ કરે છે. આ લોકની અંદર પણ કોઈ મોટા માણસને મળવું હોય, કોઈ મોટા માણસને આપણા કોઈ સ્થાનમાં લાવવા હોય તો એની માટે, એની સાથે જેને સંબંધ હોય, એવા વ્યક્તિ સાથે આપણે સંબંધ હોય ને, તો એ મોટા વ્યક્તિને લાવવો કઠણ ના પડે, ઓટોમેટિક આવી જાય. કારણ કે એનો જેની સાથે સંબંધ છે એની સાથે આપણો સંબંધ હોય. પણ જો આપણો સંબંધ જ એવા સાથે ન હોય તો એવા મોટા વ્યક્તિને આપણા સુધી લાવવા હોય તો ન આવે. એમ ભગવાનનો સંબંધ બહુ કઠણ છે. અનેક યોગીઓ અનેક જન્મોથી યોગ કરે છે, તપ કરે છે, કેટલાય ઋષિમુનિઓ રાફડાઓ થઈ ગયા છે, કેટલાય મોક્ષુએ ભગવાન સાથેના સંબંધને અખંડ રાખવા માટે મંડી પડેલા છે. પરંતુ જેને અખંડ સંબંધ છે એવા કોઈ મુક્ત આ પૃથ્વી પર હોય, એ સંતના રૂપમાં હોય, ભક્તના રૂપમાં હોય, પુરુષના શરીરમાં હોય, સ્ત્રીના શરીરમાં હોય, જે શરીરમાં હોય, જે આશ્રમમાં હોય, જે ઉંમરે હોય, એવા મુક્ત સાથે જે સંબંધ કરી લે છે એને ભગવાનનો સંબંધ એના સંબંધથી થઈ જાય છે અને બહુ સુખકારી થાય છે. ભગવાનના સંબંધને પ્રગટ જાણીને મનુષ્ય જે જે સાધન કરે છે તે બધા મોક્ષરૂપ થાય છે. અને પ્રગટનો સંબંધ ન હોય તો સંસારરૂપી કૂવામાં ભટક્યા કરે છે. પ્રગટના સંબંધનો મહિમા ઘણો ભારે છે એટલે તેને સંભાળીને વારંવાર લખું છું. પ્રગટ ભગવાન, પ્રગટ સંત, પ્રગટ ભક્ત, બહુ મોટો એનો મહિમા છે. એની સાથેનો જે સંબંધ થયો છે એની બહુ મોટી કિંમત છે. ગમે એવો આપણો જીવ પામર હોય, આપણે ભગવાનના ધામને આ જન્મે ન પામી શકીએ એવા હોઈએ, છતાં પણ જો એવા મોટાનો સંબંધ થઈ જાય તો આને આ જન્મે ભગવાનના ધામમાં જાય. વરતાલના 5મા વચનામૃતમાં મહારાજ કહે છે, 100 જન્મે કરીને શુદ્ધ થવાનો હોય એ આને આ જન્મે થાય છે. એવું નથી કે આ વાત ફક્ત બળ આપવા માટે લખેલી છે. 100 જન્મે કરીને શુદ્ધ થવાનો હોય એ આને આ જન્મે થાય છે. શ્રીજી મહારાજનું વચન છે. એટલે કે 100 જન્મ ધરીને જો ચોખ્ખો થવાનો હતો, પણ જો એ કોઈ ભગવાનના સંબંધવાળા મોટા સંત સાથે જોડાઈ ગયો, એનો સંબંધ એને બહુ પાકો થઈ ગયો, તો 100 જન્મની કસર આ જન્મે ટળે છે. ખાંડલીના શિવા બાપાને બીડીનું વ્યસન હતું, પણ વિરસદવાળા જ્ઞાનજીવન દાસજી સ્વામી એમાં અતૂટ વિશ્વાસ હતો, એમનો અખંડ સંબંધ હતો. સ્વામીએ દયાએ કરીને બાપાને એવું કહી દીધેલું કે જા શિવા, અંતકાળે હું તને લેવા માટે આવીશ. સ્વામી પણ ગામડા ફરવા લઈ જતા ત્યારે એમ કહેતા, રસ્તા વચ્ચે એમને ખ્યાલ આવે કે આને એને પીવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે સ્વામી એમ કહે, જા શિવા, અહીં ગાડું ઊભું રાખને બાજુ પર જઈને ધુમાડા કરી આવી જા તારા. આવું સ્વામી કહે, પણ સ્વામીમાં જબરો વિશ્વાસ, જબરું હેત. આ મોટા સત્પુરુષ છે, ભગવાનને સાથે સંબંધવાળા છે, ભગવાનને અખંડ રાખવાવાળા છે. હું તો જેવો તેવો તોય સ્વામી તમારો છું. આમ કહીને સ્વામી ભેગા પડ્યા રહેતા. સ્વામી અપમાન કરે, સ્વામી ક્યારેક જાહેર સભામાં ખીજાય, ક્યારેક સ્વામી મનનું ધાર્યું ન કરવા દે, કંઈક વઢે તો પણ
કોઈ રીતે માઠું ન લગાડે. સ્વામીને એક જ વાત કે સ્વામી જેવો છું એવો તમારો છું, તમારો છું, તમારો છું, જેના કારણે ભગવાનના સંબંધવાળા એક મહાસંતને એમ થઈ ગયું કે લાકડાને તો બધા જ તારે, પણ મારે આ લોઢાને તારવું છે. અને સ્વામીના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી ગયા, હું તને અંતકાળે મહારાજને લઈને લેવા આવીશ. જેને બીડી ઠેક સુધી પીધી છે, પરંતુ સ્વામીના વચને સ્વામીનો સંબંધ એટલો જબરજસ્ત કરી દીધેલો. આનો અર્થ એ નથી કે આપણે વ્યસનો કરતા હોય કરતા રહેવું, આનો અર્થ એ નથી કે મહારાજને ન ગમે એવું આપણે કંઈક કરવું, આનો અર્થ એવો થતો નથી. પણ આનો અર્થ એ થાય છે કે આપણા સ્વભાવને ટાળવા પ્રયત્નશીલ રહેવું. પણ મોટા સાધુનો જે સંબંધ છે, મોટા ભગવાનના એકાંતિક ભક્તોનો જે સંબંધ છે, એ સંબંધ કોઈ રીતે છૂટે નહીં, કોઈ રીતે તૂટે નહીં, એટલું બધું પાકું એનું બળ રાખવું, એનો પાકો નિર્ધાર રાખો કે મારે બધાના ભોગે આ સંબંધ તોડવો નથી, આ સંબંધના ભોગે બધું જ છોડવું છે. તેને કલ્યાણના વર્ગમાં વિઘન ના આવે. પ્રગટના સંબંધનો મહિમા ઘણો ભારે છે એટલે તેને સંભાળીને વારંવાર લખું છું. બોટાદમાં બધા જ પૂર્વાસી નરનારીઓ વારંવાર શ્રીહરિના દર્શન કરતા હતા. મતપંથીઓના સમાગમથી જેને પાપ લાગ્યું હતું તેઓ પણ બધા દર્શન કરીને તરત નિષ્પાપ થઈ ગયા હતા. માટે તેઓ પરસ્પર એમ બોલતા કે સ્વામિનારાયણના સમાન બીજું કોઈ નથી. સત્સંગ સિવાયના બધા જ મત મલિન થઈ ગયા છે, તેમાં લેશ માત્ર પણ ધર્મ રહ્યો નથી. તેમનું બધાનું તેજ નષ્ટ થઈ ગયું છે. પોતપોતાના સિદ્ધાંતના મહાત્મ્યની ઓથે નિષ્કામાદિક નિયમોને બધા કોટ તોડી નાખ્યા છે. સત્સંગમાં તો દિન પ્રતિદિન શ્રીહરિએ પોતાના સામર્થ્યથી નિષ્કામ ધર્મને દ્રઢ કર્યો છે અને તેની રક્ષા માટે નિયમોથી યુક્ત મજબૂત વજ્ર કોટ બનાવ્યો છે. જગતમાં બધે મહિમાના ઓથે, મહિમાની પાછળ, મહિમાની વાતો કરી કરીને નિષ્કામ ધર્મ, જે ધર્મ જગતનું નાક કહેવાય, જે ધર્મનું સૌથી અગત્યનું અંગ કહેવાય, જે એક નિષ્કામ વ્રત ન હોય તો બાકીના બધા જ ધર્મો શૂન્ય થઈ જાય છે, જો એક નિષ્કામ વ્રત ન હોય તો બાકીના પાળેલા બધા જ ધર્મો વ્યર્થ થઈ જાય છે, એવો જે સૌથી અગત્યનો નિષ્કામ ધર્મ હતો એ મતવાદીઓએ મહિમાના ઓથે ખોટો કરી નાખેલો હતો. શ્રીજી મહારાજે નિષ્કામ ધર્મ માટે વજ્રનો કોટ બનાવ્યો છે. સ્ત્રી પુરુષોની જે મર્યાદાઓ, સ્ત્રી અને પુરુષોની જે નોખી સ્વભાવો, એ શ્રીજી મહારાજે વજ્રનો કોટ રચ્યો છે. કોઈ ગમે એવી માયા ગમે તેવી રીતે પ્રવેશ કરવા ઈચ્છે પણ પ્રવેશી ના શકે જ્યાં સુધી શ્રીજી મહારાજનો વજ્ર કોટ તોડે નહીં. આ શ્રીજી મહારાજનો રચેલો વજ્રનો કોટ જે તોડશે એને શ્રીજી મહારાજે એના માટે કહેલા વચનો ભોગવવા પડશે. આપણને શ્રીજી મહારાજની રચેલી ધર્મની દિવાલો તોડવાનો કોઈ અધિકાર નથી. આપણાથી થઈ શકે તો એ દિવાલને મજબૂત કરીએ, પણ એ દિવાલમાંથી એક પણ ઈંટ ખેંચવાનો આપણો અધિકાર નથી. શ્રીજી મહારાજે જે ધર્મ જેવા બનાવ્યા છે, જે રચ્યા છે, જો આપણે શ્રીજી મહારાજના કહેવાઈએ છીએ અને શ્રીજી મહારાજના થઈને રહેવું છે અને શ્રીજી મહારાજના થઈને ઓળખાવું છે અને શ્રીજી મહારાજને ત્યાં જો આપણે વસવું છે તો શ્રીજી મહારાજની બાંધેલી ધર્મની મર્યાદાઓ એને પાડવી જોઈએ. વજ્રનો કોટ શ્રીજી મહારાજે કર્યો છે, કોઈ રીતે માયા ઘરે નહીં, પણ આપણે આપડાપણે કરીને જેટલા કોટ તોડશું, જેટલી ઈંટો એમાં ખેડવશું, એટલું આપણને જ કલ્યાણના માર્ગમાં વિઘન થશે. માટે ભગવાનની જે આજ્ઞા છે એને ખબરદાર થઈને પાડવી, એમાં ક્યારેય મહિમાના ઓથે બાંધ છોડ, મહિમાના અતિરેકે કરીને ક્યારેય એમાં બાંધ છોડ શ્રીજી મહારાજની આજ્ઞામાં ન થાય એનું ધ્યાન મારે અને તમારે બંને રાખવું જોઈએ. શ્રીજી મહારાજને બહુ વહાલું છે જે નિષ્કામ વ્રત, જે શ્રીજી મહારાજનું હૃદય છે. શ્રીજી મહારાજ કે અમે આ પૃથ્વી ઉપર આની દ્રઢતા કરાવવા માટે જ પ્રગટ થયા છે. બીજે બધે ભક્તિને બધું તો મહારાજે જોયું. ભક્તિ હતી, ક્યાંક જ્ઞાન હતું, ક્યાંક વૈરાગ્ય હતો, ધર્મ પણ હતો, પણ ધર્મની અંદર એક આ પાસું ખૂટતું હતું જે ખરેખર એકડો હતો, એ પાસું ખૂટતું હતું, એ શ્રીજી મહારાજે ધર્મ જગતની અંદર ઉમેરી આપ્યું છે.
हरेक मनुष्यना देह में वारंवार विघ्न करनारा जेटला अधर्मना द्वार छे तेने नियमोए करीने कब्जे कर्या छे। श्री हरिए ते अधर्मना द्वार ने कब्जे कर्या छे, छतां वारंवार पोताना दरेक भक्तोनुं पूरेपूरुं ध्यान राखता रहे छे। केम जे जो ध्यान राखवामां न आवे तो अधर्म दरवाजाने तोड़ी नाखे अने बड़ करीने नियमनी चौकीने उठाड़ी मूके। जेमने मोक्ष मेळवानो खप नथी तेओ तो पोतपोताना विषय भोगमां तत्पर रहे छे। जन्म मरण महागोर जंपुरी लख चौरासी ए बधानो दुःख थोड़ू नथी। श्रीजी महाराज सतत एमने अधर्म ने पोताना कब्जे एटले के पोताना अंडर में करी दीधो तो। अधर्म तो क्यांय श्रीजी महाराज थी डरतो हतो, छतां पण श्रीजी महाराज अधर्मना द्वार ने पोताना कंट्रोल में कर्यो होवा छतां पण वारे वारे दरेक भक्तनुं ध्यान राखता। कारण के जो ध्यान राखवामां न आवे तो आ अधर्म छे ने ए दरवाजाने तोड़ी नाखे छे अने नियम रूपी चौकी छे ने उठाड़ी मूके छे। सद्गुरु गुणादितानंद स्वामी कहे छे, मुमुक्षुने तो रोज हाकला पड़कारा करनारा जोईए। जो हाकला पड़कारा करनार न होय, जो कोई आपणुं ध्यान राखनारुं न होय तो वाघ जेम बकराने जोकमांथी उपाड़ीने भागी जाय एवी रीते माया छे ने ए आपणने आ सत्संग रूपी जोकमांथी उपाड़ीने क्यांनी क्यां भागी जाय। आपणे सत्संगमां हता के नहोता એવું આપણું કરી મૂકે કેટલા ભગવાનના ભક્તોને એવા અનુભવ હશે કે એના દીકરાઓ યુવાન થયા ત્યાં સુધી બહુ સારી રીતે ભજન કરતા હતા, મંદિરે જતા હતા, સંતોની વાતો સાંભળતા હતા, બધું જ કરતા હતા, પણ માયારૂપી અધર્મ એ ખબર નહીં ક્યારે અંદર ઘરી જાય, ઓલાને ઉઠાવી લે, ઉઠાવી લે ને પછી આજે અધર્મ એ ઉઠાવ્યા 20-25 વર્ષ થયા હોય ને ત્યારે મા બાપ વિચાર કરતા હોય કે આ રોજ મંદિર જતો, રોજ આમ આમ કરતો અને આવું કેમ થયું, આવું કેમ થયું। એને પણ ક્યારેક ક્યારેક યાદ આવે કે હું મંદિરે જતો, આજે 20-25 વર્ષ થઈ ગયા હોય, મીઠ ખાતો હોય, દારૂ પીતો હોય, સંતોથી દૂર રહેતો હોય, નવા વર્ષે મા બાપને જય સ્વામિનારાયણ ના કહેતો હોય, આ બધુંય એને યાદ આવે જોવે પણ મૂકી શકે નહીં। કારણ એક જ છે, અધર્મ એ આવે એના માનસ ઉપર રાજ શરૂ કરી દીધું છે। માટે કોઈ ધ્યાન રાખી શકે એવા જે હોય ને એવા સંતો ભક્તોને હાથ જોડી જોડીને એમ કહેવું કે મારું ધ્યાન રાખજો, મારું ધ્યાન રાખજો, મને ન ગમે તોય પણ મારા મનનું ગમતું મુકાવીને ભગવાનનું ગમતું, સંતોનું ગમતું, શાસ્ત્રનું ગમતું, સદગુરુનું ગમતું મારી પાસે કરાવજો। એમ કોઈ ધ્યાન રાખવાવાળા જેની માથે હશે આ કળિયુગમાં તો એનું જ હમું રહેવાનું। જેના માથે ધ્યાન રાખવાવાળો નહીં હોય એને આ કળિયુગની અંદર માયા કલ્યાણના માર્ગેથી ગમે તે સમયે પાડી શકે છે। જો ભરતજીને ગંડકીના કિનારા ઉપર પુલાશ્રમની અંદર પવિત્ર તીર્થસ્થાનમાં ગંડકીના કિનારા ઉપર 14,000-12,000 ફૂટ ઉપર જઈ અને જો માયા ન્યાથી પકડી લેતી હોય, ત્યાંનો તી સ્ત્રી, ત્યાંનો તું ધન, ત્યાંનો તું રાજ્ય, ત્યાંનો તી સોનાની ઝવેરાતો એક હરણના બચ્ચામાં દયાએ કરીને બંધાય ગયેલા ભરતજીને ત્યાંથી જો પાડી નાખતા હોય તો પછી આટલા ભયાનક કળિયુગની વચ્ચે જીવતો હોય અને એનું જો કોઈ ધ્યાન રાખવાવાળું ન હોય અને કલ્યાણના માર્ગે નિર્વિઘ્ન ચાલી શકે એ વાતમાં માલ નથી। માટે ધ્યાન રાખવાવાળા સંતો ભક્તો હોય, મોટા પુરુષ હોય, એને કહી રાખવું મારું ધ્યાન રાખજો। હરેક મનુષ્યના દેહમાં વારંવાર વિઘ્ન કરનારા જેટલા અધર્મના દ્વાર છે તેને નિયમોએ કરીને કબજે કર્યા છે। શ્રીહરિએ તે અધર્મના દ્વારને કબજે કર્યા છે, છતાં પણ મહારાજ પોતે ધ્યાન રાખતા। ઇન્દ્રિયો અને તેના વિષયો ક્યારેય કબજામાં આવે એવા નથી, તે જીવને વારંવાર દુઃખ ભોગવાવે છે। જ્યારે જીવ ઇન્દ્રિયોમાં અને વિષયમાં સુખ માને છે ત્યારે તેને અનંત દુઃખ સહન કરવું પડે છે। ઇન્દ્રિયો અને એના વિષયો એ ક્યારેય પણ કંટ્રોલમાં આવે એવા નથી, વારંવાર જીવને દુઃખ ભોગવાવે જ છે એ લોકો। જીવ ઇન્દ્રિયોમાં અને વિષયમાં સુખ માને છે ત્યાં સુધી એને અનંત દુઃખ સહન કરવું પડે છે।
ઇન્દ્રિયોમાં રહીને જે સુખને ભોગવવા જાય છે, ઇન્દ્રિયોના અનુભવવાળું જે સુખ છે તો બધું જ દુઃખરૂપ છે. એક પણ સુખ એવું નથી જે શાશ્વત હોય, એટલે જીવ આખરે દુઃખી જ થાય. જીવ જન્મને મરણના અપાર દુઃખને સહન કરે છે, છતાં પણ લગાર ગમ પડતી નથી. કારણ કે બ્રહ્માંડમાં જેટલા પ્રાણી રહ્યા છે એ બધા દુઃખમાં જ સુખ માને છે. જન્મ મરણ કો દુઃખ અપારા, સહત દુઃખ તો કુગમ ન લગારા. બ્રહ્માંડ મે રહે પ્રાણી જીતને, બ્રહ્માંડ મે રહે પ્રાણી જીતને, દુઃખ મે સુખ માની રહે તીતને, દુઃખ મે સુખ માની રહે તીતને. આ બ્રહ્માંડના બધા જ જેવું દુઃખમાં સુખ માને છે, દુઃખમાં જ સુખ માને છે. એટલે ઇન્દ્રિયો અને વિષયો એના કંટ્રોલમાં નથી આવતા. એની પાછળનું કારણ આ જ છે. એને ગમ જ નથી પડતી કે કઈ જગ્યાએ સુખ છે. જીવને પહેલાં તો સાચો ખ્યાલ આવવો જોઈએ કે સુખ અહીં જ છે. કેટલું મોટું આશ્ચર્ય, જે ઇન્દ્રિયોને આપણે જે ખોરાક આપીએ છીએ, જીભને જે ખોરાક આપીએ છીએ, આંખને જે ખોરાક આપીએ છીએ, કાનને જે આપીએ છીએ, ભગવાન સિવાયનો, ભગવાનના સંબંધ સિવાયનો જે બીજો ખોરાક જાય છે, એનાથી આપણને સુખ ચોક્કસ જે તે સમયે થયું, પણ પછી પાછળથી અપાર દુઃખ થયું છે. જીભને વશ થઈને બહુ ખાધું, સુખ જમતી વેળાએ આવ્યું, પણ પછી અપાર દુઃખ થયું છે. આંખથી કાંઈ રૂપ જોયું, પછી અપાર દુઃખ થયું છે. કાનથી કંઈ સાંભળ્યું, અપાર દુઃખ થયું છે. એવું અપાર દુઃખ થવા છતાં પણ જીવની ગાફલતા કેવી છે કે જેમાં સુખ માનીને જાય છે ત્યાં દુઃખ જ મળ્યું છે, એ તરફ પણ હજુ એક વખત કદાચ કોઈ જાય અને છેતરાય તો ચાલે, બે વખત છેતરાય, ત્રણ વખત છેતરાય, પણ જે હજારો વખત ઊંધા રસ્તે ચડી જાય એને તો મૂરખ કહેવાય. જીવની દશા એવી છે, હજારો વખત દુઃખનો રસ્તો પકડે છે, એમાંથી સુખને ખોળે છે. આશ્ચર્યની વાત છે, એ રસ્તે જ્યારે જ્યારે ચાલ્યો છે ત્યારે એને દુઃખ જ થયું છે, છતાં પણ હજુ સુખ ગોતવા માટે નીકળે છે. કેવી રીતે મળવાનું? આ જ દિવસ સુધી જે જીભથી સુખ મળ્યું જ નથી, એ જીભથી હવે આપણા 40-50 વર્ષ થયા હોય, 60 વર્ષ થયા હોય, 70 વર્ષ થયા હોય, અને આજ સુધી આપણને એ જીભથી સુખ ન થયું હોય, અને હવે આપણે 5, 10, 25, 30 વર્ષની અંદર એ જીભથી સુખ મેળવવા ઈચ્છે તો મળી જાય ખરું. જેને 40 વર્ષમાં સુખ ના મળ્યું એ બીજા 40-50 વર્ષમાં પણ એ જીભથી સુખ નહીં મેળવી શકે. એવો જેની પાસે વિચાર હાથ આવે એ વ્યક્તિ એમાંથી પાછો વળે, પણ જેને એ વિચાર હાથ નથી આવ્યો એ તો એમાં ઊંડો ને ઊંડો જ જશે. ભગવાનની મૂર્તિનું સુખ આપણે જ્યારે અનુભવ્યું ત્યાર પછી એમાં દુઃખ કોઈ દી અનુભવ્યું નથી, છતાં પણ એ બાજુ પર આપણી પ્રવૃત્તિ થતી નથી. અને જે સુખ પાછળ આપણે દુઃખ અનેક વખત અનુભવ્યા છે એ બાજુ આપણી નિવૃત્તિ થતી નથી. જીવની આવી દશા છે એમ સ્વામી લખે છે. જીવ જન્મ ને મરણના અપાર દુઃખને સહન કરે છે, છતાં લગાર પણ ગમ પડતી નથી. વિષય ભોગને નિમિત્તે નાક કાનને માથું કપાવે છે તો પણ જીવ તેમાં અત્યંત સુખ માને છે. પેલો સુથાર એક અંગ્રેજને ત્યાં લાકડા ઘડવા ગયો. એ લાકડા ઘડતો હતો ને એની અંદર એ જે અંગ્રેજ હતો એની ઘરવાળી ત્યાંથી સામે બેઠેલી, અને તો અંગ્રેજના ઘરવાળા એટલે ધોળા અને રૂપાળા, ત્યાં વારે વારે ઓલો સુથાર સામે જોયા કરે. પેલા ઘરવાળાએ અંગ્રેજને ફરિયાદ કરી, એ અંગ્રેજી બાઈ હતી એને. એટલે પેલા સાહેબે આને કીધું સુથારને કે મેડમ કો મત દેખના. પેલો સુથાર લાકડું ગળે પણ પેલો રૂપમાં એવો આસક્ત થઈ ગયેલો એટલે વારે વારે જોયા કરે. ફરી પેલા અંગ્રેજે કીધું મેડમ કો મત દેખના, તો પણ ફરી હજુ આ જોયા કરતો હતો ત્યારે ફરી પેલાએ કીધું મેઢમ કો મત દેખના. ગુણાદિતાનંદ સ્વામીના પ્રસાદીના શબ્દો છે મેઢમ.
એ જમાનામાં મેડમ મેડમ કરતા હોય ને, એટલે એ સ્વામીને અભ્રંશ થઈને મેડમ સ્વામી બોલ્યા છે, મેડમ કો મત દેખના. પણ છતાં પણ ઓલો સુથાર ફરીથી એની દ્રષ્ટિ ગઈ. ઓલા અંગ્રેજે કીધેલું કે જો તું આવે જોઈશ ને તારી આંખો ફોડી નાખીશ. સુથારને ખબર હતી કે આ અંગ્રેજ મને નહીં જીવતો મૂકે, છતાં પણ ચોથી વખત જ્યારે રૂપમાં આશક્ત થઈને જોયું ત્યારે અંગ્રેજે ગરમ ગરમ સળિયા તપાવેલા એ સુથારની આંખમાં ભોકી દીધા અને બંને આંખો એની ખલાસ કરી નાખી, લોહીના ફુવારા છૂટી ગયા આંખમાંથી. એક રૂપના કારણે ખબર હતી સામે અંગ્રેજ છે, ખબર છે કે એના ઘરવાળા છે, ખબર છે કે એને મને સૂચના આપી છે, તો પણ જીવથી આંખથી જોયા વિના રહેવાયું નહીં, આખરે આંખો ગુમાવી દીધી. માટે અહીં કે છે, વિષયને ભોગ વિષય ભોગને નિમિત્તે લોકો નાક કપાવે છે અને કાને કપાવે છે અને માથું કપાવે છે, જેમાં કોઈ સુખ છે જ નહીં. વિષયમાં સુખ છે એવી કોઈ મોટાની કલમ જ નથી. માટે જીવ એમાં અત્યંત સુખ માને છે, પણ પતંગિયું અતિશય અજ્ઞાની હોવાથી તે દીવાના રૂપને દેખીને આંધળું થઈ જાય છે. તે દીવાને દેખતાની સાથે જ તેમાં પ્યાર કરીને બલાત સળગી જાય છે. તેમ જીવને જેમાં પતંગિયાની જેવો પ્રેમ થાય છે, તેમાં કરોડ ગણું દુઃખ હોય તો પણ પતંગિયાની જેમ તેમાં સુખ જ માને છે. તે અજ્ઞાનનો સાગર પણ જીવને માટે સુખનો સાગર થઈ જાય છે. ભગવાન અને સંતોના સિવાય બીજા કોઈ તેને યથાર્થ રૂપમાં દેખતો નથી. આ બ્રહ્માંડના બધા જ વિષય સુખને કાક વિષ્ટાના સમાન માને છે. એવાને વિષયમાં દુઃખ દેખાય પૂરી સમજણ નહીં હોવાથી જીવ એમાં લોભાઈને સાચા હરિ અને સાચા સંતો વિષયોમાં દુઃખ બતાવે છે. એમ જ્યારે સાચા હરિસંતનો જોગ થાય ત્યારે જીવના અનંત ભવના રોગો ટાળે છે. સાચા હરિને સાચા સંત મળ્યા વિના સંસારનો દુઃખરૂપી રોગ ટળતો નથી. સંતોના યોગ વિના તો દિન પ્રતિદિન ભવરોગ જીવમાં વધારે ને વધારે ભરાતો રહે છે. અત્યારે સ્વામિનારાયણના દર્શન થયા છે તેથી જીવાત્મામાં પ્રકાશ થયો છે, બધા દોષ દેખાવા લાગ્યા છે. માટે આ સ્વામિનારાયણ સાચા જ ભગવાન છે. અત્યાર સુધી આપણે આપણા ગુરુઓની સેવા મન કર્મ વચનથી નિત્ય કરતા જ રહ્યા છીએ, પણ તેનાથી આપની કોઈ પણ કુટેવો ટળી નથી, પણ દોષો તરફ વધારે દોડતા રહ્યા છીએ. ગુરુને પોતાને જન્મ મરણના દુઃખની ગમ નથી, તેઓ તો આ શરીરમાં જ સુખ માની રહ્યા છે, પોતે નરકમાં ડૂબે છે અને બીજાને પણ તેમાં ડૂબાડે છે. લોકોને જ્યારે મહારાજની આવી સાચી રીત જોઈ, સંચોની સાચી રીત જોઈ ત્યારે મુમુક્ષુ હતા, એને એમ લાગ્યું આપણે જેને ગુરુઓ માનીએ છીએ એ તો મન કર્મ વચનથી અધર્મ કરતા આવ્યા છે, જન્મ અને મરણના દુઃખની અંદર આપણને ધકેલતા જ આવ્યા છે, એમને પોતાને જ જન્મ મરણના દુઃખની ગમ નથી, તો આપણને શું શીખવાડશે? સાચા હરિને સાચા સંત મળ્યા વિના સંસારનો દુઃખરૂપી ભવરોગ ટળતો નથી. આવી બધી વાતો બોટાદના લોકો ભગવાનના દર્શન કરતા કરતા કરી રહ્યા છે અને ભગવાન બજારમાં ચાલ્યા આવે છે, 54મું તરંગ ત્યાં થાય છે. આગળ લખે છે સ્વામી 55મા તરંગની અંદર, શ્રી હરિ કી મૂર્તિ જોઈ કે જન્મ ન ચિત્ત ચોરાત, ચલે આવત બજાર મે હરિજન મંગલ ગાત, બાજે વિધ વિધ બાજ રહે ચોક બીચ હરિયાએ, બડે બડે જો સેઠ હી તિહા સબ ઠાડે રહાએ, તિહા સબ ઠાડે રહાએ. શ્રીહરિની મૂર્તિના દર્શન કરનારા લોકોના મન તેમાં ચોરાતા હતા. શ્રીહરિ બજારે ચાલ્યા આવતા હતા ત્યારે હરિભક્તો મંગળમય કીર્તન ગાતા હતા, વિવિધ પ્રકારના વાજિંદ્ર વાગતા હતા. શ્રીહરિ ચોક વચ્ચે આવ્યા ત્યારે મોટા મોટા વેપારી જે શેઠ હતા એ બધા જ ત્યાં ઊભા રહ્યા હતા. મહારાજ બોટાદના ચોકને મધ્ય આવ્યા ત્યારે મોટા મોટા શેઠ જે હતા, અદા શેઠ, ભગા શેઠ, બધા ત્યાં ઊભા હતા. ત્યાં જેટલી દુકાનો હતી તેને ચિત્ર વિચિત્ર રીતે શણગારી દીધી હતી અને તેના દરેક દરવાજામાં બાંધેલા મોતીના તોરણ શોભી રહ્યા હતા. મોટા મોટા શેઠિયાઓને દેખીને શ્રીહરિ બોલ્યા, તમે ધનાઢ્ય થયા છો, તે તમારા પુણ્ય કર્મને લીધે પરમેશ્વરે તમને ધનાઢ્ય કર્યા છે.
જે કર્મના ફળને આપે છે તેને અમે પરમેશ્વર કહીએ છીએ, તે અંતર્યામી કહેવાય છે, કારણ કે તે જીવોના બધા જ કર્મોને દેખે છે. મહારાજે એ બોટાદની અંદર બધા જૈન શેઠિયાઓ હતા, એને શ્રીજી મહારાજે એમ કીધું કે અમે અંતર્યામી અને પરમેશ્વર એને કહીએ છીએ જે કર્મફળ પ્રદાતા છે, જીવના કર્મને અનુસાર ફળને દેવાવાળા છે. તમારા પાછલા પુણ્ય કર્મ બહુ જબરા છે એટલે તમને ભગવાને આ જન્મની અંદર ઢણાઢ્ય કર્યા છે. આપણી પાસે જે કાંઈ આ લોકની અંદર ધન આદિ જે ગ્રહસ્થ આશ્રમમાં રહેલા છે એની પાસે છે, એ બધું એના પૂર્વના કર્મને અનુસાર છે. ભગવાન એટલી સહાય કરે છે કે પોતાના ભક્તને રામપત્તર આવવાનું હોય તો પોતે લે છે અને આવવા દેતા નથી. ભગવાને એટલું પોતે પોતાના રાઈટથી આપ્યું છે ભગવાન સ્વામિનારાયણે, નહીં તો સનાતન કાયદો એ છે કે જેવું કર્મ કરે છે એ પ્રકારે ભગવાન એને ફળ આપે છે. કર્મ પ્રમાણે ફળ મળે છે એ વાત સાચી છે, પરંતુ એના ફળ પ્રદાતા ભગવાન છે. ધારે તો કાળ અને કર્મના ફળને ટાળી પણ શકે છે, કર્મના રેખ ઉપર મેઘ મારી પણ શકે છે, એની મરજીની વાત છે. અને આવી કર્મની રેખો પર મેખો મારી હોય એવા પોતે મહારાજના અને મહારાજના વાલા સંતોએ કેટલાયની રેખો પર મેખ મારી હોય એવા અનેક દ્રષ્ટાંતો સત્સંગને મધ્ય છે. શ્રીજી મહારાજ કહે છે અમે જે કર્મફળ પ્રદાતા જે કહેવાય છે એને ભગવાન કહીએ છે. તમે વેપાર કરો છો તે બધું લખી રાખો છો, તમે બધા બુદ્ધિમાન કહેવાઓ છો છતાં લખ્યા વિના ખબર પડતી નથી. શ્રીજી મહારાજે જેવો વ્યક્તિને એવી વાત કરે, સામે બધા શેઠિયાઓ છે, હિસાબ કિતાબ રાખવાવાળા છે, મોટી પેઢી ચલાવવાવાળા છે, એટલે શ્રીજી મહારાજ એમની જોડે એ પ્રકારથી વાત કરે છે. બુદ્ધિમાન હોય છતાં તે લખી રાખે નહીં, તેનું રાજ્ય કે સંપત્તિ બધું ડૂબી જાય છે. જો લખવામાં આવે તો લાભ અને નુકસાની દેખાય છે, અને વગર લખે વ્યવહાર ડૂબી જાય છે. કર્મફળને આપનારા પરમેશ્વરે બધી વ્યવહારની રીત બાંધી છે. અમે ત્રણ પ્રકારના કહીએ છીએ અને તેનું ફળ પણ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. અમે અમારે મુકામે જઈએ છીએ, તમારે અમને કાંઈ પૂછવું હોય તો ત્યાં આવજો. ત્રીજી મહારાજે પેલા શેઠિયાઓને એમ કીધું, ગમે એટલો બુદ્ધિવાન હોય પણ નામું ના લખે તો કશી ખબર ના પડે, એનું રાજ્ય સંપત્તિ બધું ડૂબી જાય. તમે ગૃહસ્થ આશ્રમમાં છો અને તમે તમારી આવક જાવકનો હિસાબ લખો નહીં, મહિને કેટલો હપ્તો ક્યાં ભરવાનો છે, કઈ લોન ભરવાની છે એ લખો નહીં, આવક ક્યાં થઈ ને જાવક ક્યાં થઈ એ લખો નહીં, કોમ્પ્યુટરમાં કે હાથથી નોટ પેનથી કોઈ જગ્યાએ લખો જ નહીં. તો એક દિવસ બધું સફાચટ થઈ જાય, કહેતા વેરાન થઈ જાય. તમે ધંધો કરતા હોય આવક જાવક લખો નહીં તો એક દિવસ ધંધો ચોપટ થઈ જાય. માટે અહીંયા આગળ કહે છે કે તમે બુદ્ધિવાળા છો પણ જો તમે લખો ના તો તમારી સંપત્તિ બધી ડૂબી જાય. લાભ અને નુકસાની લખે તો ખબર પડે કે મને લાભ થાય છે, નફો થાય કે નુકસાન થાય છે, નહીં તો બધો વ્યવહાર ડૂબી જાય. કર્મફળને આપનારા પરમેશ્વરે આ બધી વ્યવહારની રીત બાંધી છે. આવી બધી મહારાજે વાત કરીને પછી મહારાજે કહ્યું, તમારે કાંઈ પૂછવું હોય તો મારા ઉતારે આવજો. ત્યાં આગળ કર્યા વિના કોઈ કામ સફળ થતું નથી, અને સારું કામ ન કરીએ તો ન કરવા જેવું થાય છે. કર્યા વિના એકેય કામ સફળ થતું નથી, અને જો સારું કામ ના કરીએ આપણે તો પછી એના કરતાં ન કરવા જેવું થાય છે, એટલે કે ઉપરથી અપયશ મળે છે. પછી મહારાજ કહે છે કે તમે બધા વેપાર કરો છો રાત ને દિવસ, વેપાર કરત તે હિ મિલત લાભા, વેપાર કરે વિન હોત લાભા, લેને દેને કો હમ મહાધનાય, ખપ વિના નહીં દેવત રહાય, ખપ વિના નહીં દેવત રહાય, તુમારે ધન સે ધન યહ ભારી, મહાધન કે જો હે અધિકારી, તુમારે ધન મે અનંત હે દુખા, દુખ મે માની બેઠે હો સુખા,
दुख में मानी बैठे हो सुख वात जोते यह बुद्धि तुम्हारी नजर में आए न कछु हमारी पेट उद्यम करत सब प्राणी पेट उद्यम करत सब प्राणी या में न बड़ी बात देखानी या में न बड़ी बात देखानी। महाराज कहे छे के तमारा धन करता अमारू धन घणु भारे छे। तमे वेपार करो छो तमने लाभ मळे छे वेपार कर्या विना तो नुकसानी थाय अमे मोक्ष रूपी महादनो वेपार करवा आव्या छीए पण जेने खप न होय तेने ते आपता नथी। तमारा धन करता अमारू धन घणु भारे छे। आ महादनना जे अधिकारी होय तेने अमे आपशू तमारा धनमां अनंत दुख रह्युं छे छता तमे तेमां सुख मानी बैठा छो। महाराज के अमे जे धन लईने आव्या छीए अमारे तो जीवने मोक्ष आपवो छे अमारे तो जीवने आत्यंतिक कल्याण आपवुं छे पण जेने खप ना होय एने महाराज के आपता नथी। कारण के खप ना होय ने एने तमे गमे एवुं आपो ने तो एक मोघामां मोघी वस्तु आपो पण एने खप नथी एटले नाखी देशे जाळवशे नहीं कशुं नहीं जाळवे। कारण के एने खप नथी એને ઘર જ નથી। એમ જેને મોક્ષ જોતો જ નથી જેને કલ્યાણ જોતું જ નથી જેને આ જન્મે ભગવાન પાસે પહોંચવું એવું કંઈ છે જ નહીં એને ગમે એટલી મોક્ષની વાતો કરો એને ગમે એટલું મોક્ષરૂપી ધન લઈ અને ફરતા હો એને આત્યંતિક કલ્યાણ માટેના સાધન શીખવાડવા માટે આત્યંતિક કલ્યાણના માર્ગે ચલાવવા માટે ગમે એટલા પ્રયત્નશીલ થઈએ પણ જેને જોતું નથી એને આપણે આપવાથી કશો અર્થ થતો નથી। એટલે શ્રીજી મહારાજ કહે છે તમારા ધન કરતાં અમારી પાસે જે ધન છે ને બહુ ભારે છે તમારા ધનમાં તો અનંત દુઃખ રહ્યું છે પણ અમારી પાસે જે મોક્ષરૂપી ધન છે એમાં તો સુખ સુખ ને સુખ છે। આવું બધું વિચારી જોતાં તમારી કોઈ બુદ્ધિમત્તા અમારી નજરમાં આવતી નથી। પેટ ભરવા માટે તો બધા જ પ્રાણીઓ ઉદ્યમ કરે છે એમાં કાંઈ મોટી વાત દેખાતી નથી। મહારાજની સ્પષ્ટ વક્તાપણું કેટલું જબરું મહારાજનું કહેવાય કે આવા મોટા શેઠિયાઓને બોટાદની અંદર જે મોટા ધનપતિઓ કહેવાય એને શ્રીજી મહારાજ જાહેરની અંદર આવી વાત કરી દે કે તમારી બુદ્ધિમત્તા અમે જોઈએ છે ને તો અમને કાંઈ એમાં બુદ્ધિ જેવું લાગતું નથી। પેટને અર્થે તો આખી દુનિયા કરે છે ભગવાનને અર્થે પોતાના કલ્યાણને અર્થે કરે એને અમે બુદ્ધિવાળો કહીએ છીએ। પ્રથમ પ્રકરણનું 50મું વચનામૃત કુશાગ્ર બુદ્ધિવાળો કોણ છે તો કે પોતાના કલ્યાણને અર્થે જતન કરે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે બાકી તો મહારાજ કે બધા મૂરખ છે બધા જ મૂરખ છે શ્રીજી મહારાજના મતે। જે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો નથી એ બધાને શ્રીજી મહારાજ મૂર્ખની ઉપમા પ્રથમના 50મામાં આપે છે। તમારા ધનમાં તો અનંત દુઃખ રહ્યું છે છતાં તમે તેમાં સુખ માની બેઠા છો આવું બધું વિચારી જોતાં તમારી કોઈ બુદ્ધિમત્તા અમારી નજરમાં આવતી નથી। શ્રીહરિએ ચાલતા ચાલતા આટલી વાત કહી પછી ત્યાંથી આગળ ગયા। સૌને દર્શન દેતા દેતા દરબારના રાજદ્વારમાં આવ્યા। તે રાજદ્વારમાં જે પૂર્વ અને પશ્ચિમ બારના ઘણા ઊંચા મકાન હતા તેમાં ધર્મકુમાર શ્રીહરિ ઉતર્યા। તે મકાનને બંને બાજુ ઓસરી હતી વચ્ચે ઓરડો હતો। દરબાર શ્રીહરિ હમીર ખાચર દોડી જઈને એક સારો પલંગ ત્યાં લઈ આવ્યા। સોનેરી ચિત્ર કરેલો તે પલંગ પ્રેમથી ઢાળ્યો તેમાં ઉપર ગાદી તકિયા વગેરે બિછાવ્યું પછી તેના ઉપર શ્રીહરિ બેઠા અને પછી સુખકારી શ્રીહરિએ આગળના ચોકમાં એક મોટો ચોતરો દેખ્યો પછી પલંગ તે ચોતરા ઉપર લેવડાવ્યો। બધા ભવનોને વિચિત્ર રીતે શણગાર્યા હતા। હમીર ખાચરના દરબારમાં મહારાજ આવ્યા છે ત્યાં ઓસરી ઉપર પલંગ બિછાવીને મહારાજ ચોતરા ઉપર એક પલંગ બિછાવીને એની ઉપર બેઠા છે। દરવાજાઓમાં મોતીના તોરણ બાંધ્યા હતા। ઓસરીમાં જેટલા થાંભલા હતા એ બધાને સોનેરી કરાવ્યા હતા। બિલોરી ઝાડ લટકાવી દીધા હતા। શ્રીહરિ તેને દેખતા જ રહી ગયા। વિશાળ ચોક જોઈને શ્રીહરિએ કહ્યું અમારો ઉતારો સારો કરાવ્યો છે ગામમાં જ્યાં સાંકડી જગ્યા હોય ત્યાં અમને ગમતું નથી। અમે ક્યારેય સંકળાશમાં રહ્યા નથી વધારે તો અમે વનમાં ફર્યા છીએ। જ્યારથી અમારો જન્મ થયો ત્યારથી અમારી પ્રકૃતિ એવી રહી છે કે વનમાં ફરવાની જ અમારી રુચિ રહેતી।
ક્યારે ઘરમાં રહેવું અમને ગમતું નહીં. વન, વૃક્ષ, સરોવર, નદી વગેરેને જોઈને અમારા મનમાં ઘણો આનંદ થાય છે. છપ્પયા ગામ તો અમારા માતામહનું હતું અને અમારા પિતાનું ગામ તો છપ્પયાથી પૂર્વમાં ઘણું દૂર હતું. તે ઈટાર નામે શહેર હતું. ત્યાં પાંડે અટકના વિપ્રો કહેવાતા. શહેરના જ વતની અને સરવરિયા વિપ્રોના 13 ઘરોમાં ઘણા ઊંચા ગણાતા હતા. બીજા સરવરિયા વિપ્રોમાં તેમની ઘણી ચાહના હતી. અમારા નાનાએ અમારા પિતાને પોતાને ઘેર રાખ્યા એટલે અમારો ત્રણેય ભાઈઓનો જન્મ છપ્પયામાં થયો છે. મહારાજે હમીર ખાચરના દરબારની અંદર જઈ અને પોતાનો વૃત્તાંત કહેવાની શરૂઆત કરી છે. જ્યારે ધર્મદેવ અને ભક્તિમાતાના લગ્ન થયા ત્યારે કૃષ્ણ શર્માએ ધર્મદેવના પિતા બાલ શર્માને એમ કીધું કે આ દીકરાને મામારે અમારે ઘેર રાખવાની ઈચ્છા છે, તમે આને મૂકીને જાઓ. જાન હંમેશા દીકરીને લઈ અને પોતાને ગામ આવે. જ્યારે ભગવાન શ્રીહરિના માતા પિતાના ઇતિહાસમાં એવું થયું કે જાન વર વિના ખાલી હાથે પાછી ગઈ. કૃષ્ણ શર્માની માંગણી અને બાલ શર્માની ઉદારતા કે ત્યાં આગળ ધર્મદેવ રહ્યા એ મહારાજે વાત કરી કે અમારા પિતાનું ગામ તો ઈટાર હતું પરંતુ અમારા નાનાએ માગી લીધેલા એટલે અમારા પિતાને છપ્પયામાં રહેવાનું થયું એટલે અમારો જન્મ છપ્પયામાં થયો. ત્યાં ભગાસેઠા આદિ ઘણા હરિભક્તો હતા. તેમાં કોઈના મનમાં શ્રીહરિના કુળ કુટુંબ જ્ઞાતિ કે જન્મ બાબતમાં કંઈ ગાઢ સંકલ્પ થયો હશે એને જાણીને શ્રીહરિએ આવી બધી વાત ત્યારે કરી હતી. કોઈને એવો સંકલ્પ વિકલ્પ થયો હશે કે આ ભગવાન સ્વામિનારાયણ એ વિપ્ર જ્ઞાતિના કહીએ છે, કઈ રીતે, ક્યાંના હશે, ક્યાંથી આવ્યા હશે, કેવી રીતે વિપ્ર છે, એવું કોઈકને શંકા કુશંકા થતી હોય તો એના નિવારણ માટે શ્રીજી મહારાજે અંતર્યામી રૂપે જાણીને એ સભાને મધ્યે આ વાત કરી હતી એવું સ્વામી અહીં કહે છે. શ્રીહરિની કહેલી વાતોને અને ચરિત્રોને બધા સંતો મોક્ષરૂપ પુરુષાર્થથી ભરેલા માનતા હતા. શ્રીહરિ જે જે ચરિત્ર કરતા તેમાં બીજાને કાંઈ ગમ પડતી નહીં. મહારાજ જે કાંઈ કરે બીજાને ગમ ના પડે. ઓરકુ નહીં તે ગમ જો જો ચરિત્ર કરત હરિ, તેહી કર ચરિત્ર અગમ દેખત તોહુ રહત તેહી, દેખત તોહુ રહત તેહી, અદા શેઠ હી તેઉ બોલત ભયે સો મગન હોઈ, મેરે મન ઈચ્છા જેવું પૂરણ કીએ જો દેખી તુમ, પૂરણ કીએ જો દેખી તુમ. શ્રીહરિની કહેલી વાતોને અને ચરિત્રોને બધા સંતો મોક્ષરૂપ પુરુષાર્થથી ભરેલા માનતા. પછી શ્રીહરિ જે જે ચરિત્ર કરતા તેમાં બીજાને કાંઈ ગમ પડતી નહીં. પણ ભગવાનના મોટા સંતો અને મોટા ભક્તો એ ઓળખી જતા કે મહારાજે આવું ચરિત્ર કર્યું છે એની પાછળનું કારણ આ છે, મહારાજે અહીંયા આગળ આવી વાત કરી છે એની પાછળનું કારણ આ છે, એવું ભગવાનના મોટા મોટા સંતો અને ભક્તો મહારાજના ચરિત્રોથી જાણી જતા. પછી અદાશેઠ મનમાં રાજી થઈને બોલ્યા, મહારાજ મારા મનની જે ઈચ્છા હતી તે દેખીને આપે અત્યારે પૂર્ણ કરી. અર્થાત તેના સંકલ્પના ઉત્તર રૂપે પોતાના વૃત્તાંતની વાત કરી. આ બધો સંકલ્પ કોનો હતો? તો કે છે સભાની અંદર બેઠેલા અદાશેઠ જે હતા એ અદાશેઠનો આ બધો સંકલ્પ હતો કે મહારાજ ક્યાં જન્મ્યા અને કેવી રીતે અને કેવી રીતે બ્રાહ્મણ અને કેવી રીતે શ્રીજી મહારાજનું કુળ ઊંચું, આવી બધી શંકા આવી બધી વિચારો એમને જે આવતા હતા એના જવાબમાં શ્રીજી મહારાજે આ બધી વાત કરી. પ્રભુ આપના જે બાળ ચરિત્રો છે તેને મેં ક્યારેય સાંભળ્યા નથી, તે આપના સિવાય અમને કોણ સંભળાવે, બીજા બધા ચરિત્રોમાં તો મહારાજ તમારી યારે કોઈ ને કોઈ હોય, મુક્તાનંદ સ્વામી અમને તમારા બહુ ચરિત્ર સંભળાવ્યા છે, પણ મહારાજ બાળ ચરિત્રો જે તમારા છે એ તો તમે કર્યા છે એટલે તમને ખબર હોય, જો તમે સંભળાવો તમારા બાળ ચરિત્રો તો અમને ખબર પડે કે તમે બાળપણમાં કેવું કેવું કર્યું હતું. કારણ કે એને તો જે પોતે પાત્ર હોય એ જ જાણતું હોય, તે સમયે તો કોઈ આરે હોય નહીં. પણ આ સંપ્રદાયના એટલા સૌભાગ્ય છે કે શ્રીજી મહારાજ પ્રગટ થયા
એ પહેલાં અને પ્રગટ થયા પછી પણ આ સત્સંગમાં લાડુબા, જીવબા, મીનબાઈ, રાજબા આ બધા સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધાય મહારાજને જોતા હતા. મહારાજ પ્રગટ થયા છપ્પયામાં રમે એ પણ અહીંયા આ સંતો ભક્તો જોતા, એનો કેમેરો ચાલુ જ હતો. એને બાળચરિત્રો પણ જોયા, વન વિચરણ પણ આખું જોયું કે મહારાજ વન વિચરણમાં ક્યાં વિચરણ કરે છે, ક્યાં બેઠા છે, બધું જ એ લોકોના કેમેરામાં દેખાતું. એ બાળચરિત્રો એના કારણે જ સંતો લખ્યા, સંતોએ લખ્યા છે. શ્રીજી મહારાજને કીધું કે તમારા બાળચરિત્રો ક્યારેક સંભળાવજો પ્રભુ. અદા શેઠે ભાવના કરી અને આપ સંભળાવો એમ કહીશ અને આપ સંભળાવો એમ અમે કહી શકતા નથી, તો જ્યારે આપની નજરમાં આવે ત્યારે મને બાળચરિત્ર કહેજો. આપના બધા ચરિત્ર અમૃત રસરૂપ છે અને તે બધા જ અનુપમ મોક્ષકારક છે. તે સમયે ભોજન જમવામાં આવે, જે સમયે ભોજન જમવામાં આવે તે તરત જ બધી ભૂખને ટાળે છે. તેમાં જેને જેવી રુચિ હોય તેવો સંતોષ થાય છે. રુચિ અને રુચિકર ભોજન વિના તેવો આનંદ થતો નથી. ત્યારે શ્રીહરિ કહ્યું, જેટલા માણસ હોય છે તે બધાની રુચિ અલગ અલગ હોય છે, તેથી અનેક પ્રકારની રુચિને ધ્યાનમાં રાખીને અને તેને અનુસારે અમે બધી વાત કહીએ છીએ. સહેજે સહેજે જેવી વાત થાય છે તેવી વાત ધારી વિચારીને કહીએ ત્યારે થતી નથી. મહારાજ કહે છે કે અમે જેવી રીતે રુચિવાળું અને રુચિકર ભોજન હોય તો આનંદ થાય. આપણને જેમાં રુચિ હોય અને રુચિકર ભોજન હોય, આપણી રુચિ પણ સારી હોય અને રુચિકર ભોજન હોય, તો જમવાની એ ભોજનને આરોગવાની બહુ મજા આવે, કહેતા ખૂબ આનંદ થાય. એવી રીતે મહારાજ કે અમારે તો અનેક પ્રકારની રુચિને ધ્યાનમાં રાખીને બધી વાત કરવી પડે, કારણ કે જીવ અનેક પ્રકારના છે. તે અનેક પ્રકારની રુચિને ધ્યાનમાં રાખીને અમે બધી વાત મહારાજ કે કરીએ છીએ. સહેજે સહેજે જે વાત કરતા હોય, હૃદયથી વાતો કરતા હોય, જે આનંદ આવે છે એ મહારાજ કે જ્યારે ધારી વિચારીને કરવી પડે ને ત્યારે બહુ મજા નથી આવતી, કારણ કે હૃદયથી વાતો જે કરવી હોય ને એ સહેજે થાય, પણ એ ક્યારે થઈ શકે? સામેનું પાત્ર એવું સુપાત્ર હોય કે જેમાં ધારવું વિચારવું ના પડે, સહેજે વાતો થઈ જાય, એ સહેજે એની આગળ હૃદય ઠલવાઈ જાય, એમ થાય કે આને કંઈક આપણે આપી દઈએ, એમ જે થવું એ શ્રીજી મહારાજ કે બધે થતું નથી, કારણ કે સામે એવું પાત્ર ન હોય. માટે જેવો સમય હોય તેવી વાત થતી હોય તો તે વાતમાં ઘણો સહજ રસ આવે છે. સ્વાભાવિક રીતે જે ફળ પાકે તેનો રસ ઘણો સ્વાદુ હોય છે અને જે ફળને પરાણે પકવવામાં આવે તેનો રસ મીઠો હતો નથી. અહીં આગળ અહીં તમે જુઓ છો ને, જે રસ પાકે, જે જાતે પાકેલું હોય એ કેટલું સરસ હોય, અને પાવડરથી પકવે એની અંદર બિલકુલ કોઈ રસ ના હોય. વિદેશોમાં મળે તો બધા ફ્રૂટ બારે માસ, પણ જે પાવડરથી પકવેલું હોય, કૃત્રિમ રીતે પકવેલું હોય, એમાં કોઈ ટેસ્ટ ના હોય. પણ નેચરલ ઝાડ ઉપર જ પાકેલું હોય તો એ મીઠું લાગે. આટલી વાત કહીને શ્રીહરિએ જે ફૂલહાર હતા એ બધાને આપ્યા અને જે સુંદર ખૂપ હતો તે નિત્યાનંદ સ્વામીને આપ્યો. નિત્યાનંદ સ્વામીએ તે ખૂપ મસ્તક ઉપર ચડાવ્યો, તેમાં ફૂલોનો સુગંધ ઘણો જ આવતો હતો. પછી તે ખૂપ નિર્ગુણાનંદ સ્વામીને આપ્યો, તેમણે તેને ઘણો સંભાળીને રાખી લીધો. ત્યાં જે ફૂલોનો બાગ હતો તેમાં અપાર હાર હતા, તે અદાશેઠે એક એક કરીને બધા લઈ લીધા. હાર આપવામાં જે હરિભક્તો બાકી રહી ગયા હતા તેમને બોલાવીને બધા વાડીના હાર આપ્યા, તેનાથી સૌ ઘણા રાજી થયા. તે સમયે રસોઈ તૈયાર કરીને વરની બોલાવવા આવ્યા. અદાશેઠ કેટલા બધા ખપવાળા છે, અદાશેઠ કેટલા વિવેકી છે. ત્યાં ફૂલનો બગીચો હતો, એમાં હાર હતા, એ પાછા જેટલા લોકો બોટાદની અંદર દર્શન વિના બાકી રહી ગયા હતા એ બધાને વાડીના હાર બધા ખરીદી અને અદાશેઠે બધા હરિભક્તોને આપ્યા અને એક એકને મહારાજનો યોગ કરાવ્યો. પોતે રૂપિયાવાળા હતા, પૈસા પોતે ખર્ચ્યા, પણ યોગ બીજાને કરાવ્યો. સમજણ આવી રાખવી કે હું પૈસા આપું છું એટલે હું જ આગળ ને હું જ બધા હાર પહેરાવું એમ નહીં, પણ અદાશેઠે બધાનો ભગવાનનો રાજીપો પણ લીધો, સત્પુરુષનો પણ લીધો, સંતો ભક્તોનો પણ રાજીપો લીધો. ઘણી વખત એમ થાય કે મારે તો ભગવાનને મોટાનો રાજીપો જોઈએ છે, બાકી કોઈ સંતો ભક્તોનો રાજીપો જોતો નથી, તેની અંદર તો આપણો અહંકાર વધે. પણ ભગવાનનો રાજીપો જોઈએ છે, સત્પુરુષનો રાજીપો જોઈએ છે અને
સંતો હરિભક્તોને પણ મારે રાજી કરવા છે, જેટલા થઈ શકે એટલા, જેટલું શક્ય બને એટલું આપણાથી, જેટલા દાસત્વ ભાવથી આપણે રહી શકીએ એટલા આપણે રાજી કરીએ. રાજીપો કમાવા જેવો છે. અદા શેઠે બોટાદની અંદર આજે શ્રીજી મહારાજનો રાજીપો, સંતો ભક્તોનો રાજીપો કમાયા છે. એ સમયે રસોઈ તૈયાર કરીને વરની બોલાવ્યા બ્યા પછી શ્રીહરિ તરત ચાલતા થયા. સારું પિત્તાંબર એક પહેરી લીધું, બીજું પિત્તાંબર માથે ઓઢી લીધું, હાથમાં રૂમાલ લીધો, ચરણોમાં ચાખડીઓ પહેરી અને મહારાજ આવી રીતે ચરણોમાં ચાખડીઓ પહેરીને હાથમાં રૂમાલ લઈ અને જમાડવા માટે ગયા છે, વરની બોલાવવા આવ્યા છે. ત્યાં ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે હરિચરિતનામૃત સાગરના નવમાપુરમાં દરબારગઢના ચોકમાં શ્રીહરિ બેઠા પછી થાળ જમવા પધાર્યા. એ નામે 54મો અને 55મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.